सकल जीवति सुखद महाश्रेयो मूर्ति जयदीश हि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदह रुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी बधाई वाला भक्तों ने एथी जय स्वामी नारायण। सदगुरु सुकानंद स्वामी नो आख्यान अपनी कथा में चाले छे। सुकानंद स्वामी क्यारेक रजा पर जाए क्यारेक पाछा आवी जाए। उत्सव आवे छे ने एटले उत्सवनी तैयारी में स्वामी थोड़ी वार रजा पर जाए छे। सुकानंद स्वामी नुं आख्यान आपणा जेवा मुमुक्षुओ माटे आपणी जीवन दोरी रूप छे। जीवनना अंतिम श्वास सुधी जाने आ स्वामीनुं जीवन आपणने अनंत प्रकारनी प्रेरणाओ पूरी पाड़े એવું સ્વામીના જીવનના પ્રસંગો છે। સ્વામીના આ જીવન ગાથાની અંદર આપણે આગળ પ્રવેશ કરીએ એ પહેલા નિત્ય આપણે જે કડીઓનું ગાન કરીએ છીએ કડીઓ ગાશો। ગુણ આવ્યા હોય આપનામાં ગુણ पेला
જ સ્વામી આપણા જીવનની અંદર આપણને આ વાતને વારે વારે સમજાવે છે. સ્વામી કહે છે, જે મુમુક્ષુ મોક્ષના માર્ગે ચાલ્યો હોય એને પોતાને વિશે જે સદગુણ હોય એનું પણ વજન ના રાખવું. સદગુણોનું વજન એ અવગુણના વજન કરતા પણ વધારે ભારે છે. કોઈક વખત અવગુણો ભગવાન સુધી પહોંચવામાં સહાયભૂત થાય છે અને ક્યારેક એવું દેખાય કે સદગુણો ભગવાનથી દૂર પણ લઈ જાય છે. તમે કહેશો આવું હોય, પણ આવું આજે બનેલું દેખાય છે, પૂર્વે બનેલી ઘટનાઓ છે અને ભવિષ્યમાં બનશે. અવગુણવાળો હંમેશા દીન હોય, જેમાં દોષ હશે ને એ દીન હશે, અને ગુણવાન હંમેશા સ્ટેટસ વાળો હશે. ગુણવાન હંમેશા કડક થશે, અવગુણવાળો હંમેશા ઢીલો થશે. ગુણવાન છે એના વિશે આ દોષ છે મોટો. એટલે સ્વામી કહે છે, આપણી અંદર ગમે એટલા ગુણ હોય તો એ પારકા ઘરેના છે. સ્વામીની જીવનની અંદર ક્ષણે ક્ષણે સ્વામીની આવી અનુભૂતિ આપણને દેખાય. આગળ સ્વામી, આપણે ગઈ વખતે કથામાં એ સાંભળ્યું કે સ્વામીએ એ વાત કરી હતી કે હું થોડું સારસ્વત ભણ્યો હતો અને થોડુંક જ વ્યાકરણ ભણ્યો હતો, છતાંય પણ હું મોટા મોટા ગ્રંથોની ટીકાઓ લખી શકતો અને મેં મોટા મોટા ગ્રંથો ઉપર ટીકાઓ લખીને મોટા મોટા ગ્રંથો લખ્યા, એની પાછળનું કારણ મારી ઉપર મોટા મોટા પુરુષો રાજી હતા. ગઈ વખતની કથા તમે કદાચ યાદ રાખી હોય તો તમને ખબર હશે કે જેની અંદર એમ આવ્યું હતું કે મોટા પુરુષોને રાજી કરવાનું તાન રાખવું. મોટાનો રાજીપો એટલે શું એવી વાત એમાં આવી હતી, કદાચ તમે યાદ રાખી હોય તો. મોટાનો રાજીપો એટલે શું યાદ રાખી શકો? મોટાનો રાજીપો એટલે શું? આપણા વખાણ કરે રાજીપો. મોટા પુરુષ આપણને જોઈને રાજી થાય એમ ક્યારે ખબર પડે કે રાજી થઈ ગયા? તો મોટા પુરુષો આપણી સ્મૃતિ કરે, આપણને યાદ કરે, આપણું જીવન જોવે, એનું હૃદય દ્રવી જાય, એટલે એનો રાજીપો આપણી ઉપર થયો કહેવાય. એવી મોટાની કૃપાથી બધું થાય છે. સ્વામી થોડું ભણેલા હતા પણ મોટા પંડિતો જેવી વાતો કરતા. દરવાજો બંધ કરતો ઠાકોરજીના સિંહાસન બાજુ. મોટાની કૃપાથી બધું થાય, મોટાની કૃપાથી બધું થાય, આપ બળતી ન ફૂલાવું ખાય, આપ બળતી ન ફૂલાવું ખાય, જે જે આશ્ચર્યકારી દેખાય, જે જે આશ્ચર્યકારી આશ્ચર્યકારી દેખાયા, સમજો મોટા પુરુષે કર્યો ન્યાય, સમજો મોટા પુરુષે કર્યો ન્યાય, સમજો મોટા પુરુષે કર્યો ન્યાય, સમજો મોટા પુરુષે કર્યો ન્યાય. આપણા જીવનમાં ઘણી ઘટનાઓ આશ્ચર્યકારી બનતી હોય. આ સમાની જે વાત અચરજકારી છે તે દેઠે મે સાક્ષાત અચરજકારી છે. આપણા જીવનમાં આપણને એમ લાગે કે આ તો ચમત્કાર થઈ ગયો, જગતને એવું લાગે કે આ ચમત્કાર આમના દ્વારા થયો. આપણી ઉપર કોઈ ભ્રમ કરે ત્યારે આપણે એટલો વિચાર ચોક્કસ રાખવાનો કે આ જે જે આશ્ચર્યકારી થાય છે એ તો ભગવાન અને ભગવાનના મોટા પુરુષો કરે છે. છોકરાઓ, તમે ઓલા હોલમાં જતા રહો, જે જે કર્યું એ મોટા પુરુષે ન્યાય કર્યો છે. આપણા જીવનની અંદર જે જે ઘટનાઓ ચમત્કારી થાય છે એ આપણે નથી કરતા, પણ કોઈ
મોટા પુરુષ પાછળ રહીને કરે છે, ભગવાન કરે છે, જે જે ચમત્કારી થાય છે. સ્વામી થોડું ભણેલા હતા અને સ્વામી મોટા પંડિતોની જેમ વાતો કરી શકતા, મોટા ગ્રંથોને લખી શકતા. આ ચમત્કાર, એ ચમત્કાર આવ્યો ક્યાંથી? મોટા પુરુષે કર્યો ન્યાય. આટલું જો યાદ રહે તો મોમોક્ષુ ક્યારેય પણ મોક્ષના માર્ગમાં પાછો ના પડે. આગળ સ્વામી છે ને વાતો કરતા, ઘણી વખત હરિભક્તો આગળ સ્વામી કેવી વાતો કરતા સાંભળો. એક દિવસ સુખસ્વામીએ વાત કરી કે ભગવાન મળ્યા છે પણ ખોટ રહી જાય છે. કોણ મળ્યું છે? ભગવાન મળ્યા છે પણ ખોટ રહી જાય છે. આ વાત સમજવા જેવી છે. પ્રગટ પ્રભુ મળે તેટલાથી પૂરું નથી થતું. ભગવાન મળ્યા હોય છતાં ખોટ રહી જાય છે તે કેમ ટળે? તો જેને પ્રગટનો ખપ થાય તેની ખોટ ટળે છે. ભગવાન આપના કલ્યાણ માટે અવતાર ધરીને અવની પર આવ્યા હોય એવા મોટા સંતો પણ ધરતી પર હોય, પરંતુ તેનો ખપ ન હોય અને ગરજ ન હોય તો ખોટ ન ટળે. સમજ્યા વિના જો અવગુણ લઈએ તો મરીને ભૂત થવાય. તે મોટા સંતોની સાથે રહ્યા છતાં અપરાધે કરીને કેટલાય પોતાનું બગાડી બેઠા છે ને બગાડીને ગયા છે. સ્વામીએ પછી આ વાત કરીને એની ઉપર એક દ્રષ્ટાંત આપ્યું છે. તે ઉપર વિદ્યાર્થીનું દ્રષ્ટાંત દીધું છે. વિદ્યાર્થી જેમ વિદ્યા બનવા જાય, તે વિદ્યાનો અભ્યાસ કરે ને શીખે ત્યારે આવડે છે, તેમ મોટા સાધુ સાથે હેત થયા વિના સમજાય નહીં, અભ્યાસ વિના દ્રઢતા થાય નહીં, મોટા સંત સાથે હેત રાખ્યા વિના સાચી વાત સમજાય નહીં. કેમ? જે મોટા હોય તે મહારાજની મરજી જાણતા હોય, પરંતુ આપણે તેમની સાથે નિખાલસપણે હૈયાનું હેત કર્યું હોય તો તે મોટા સંત હેતથી આપણને હરિવરની મરજી સમજાવે. તે ઉપર પોતાની વાત કરી છે. હું 15 વર્ષ મહારાજની સાથે રહ્યો. સુકાનંદ સ્વામી લખે છે, હું કેટલા વર્ષ? 15 વર્ષ મહારાજની સાથે રહ્યો. બધા વચનામૃત મેં લખ્યા. આપણી આખી વચનામૃતની પ્રતોનું લખાણ સદગુરુ સુકાનંદ સ્વામીએ કરેલું છે. વચનામૃતની ભાષા એક સરખી ચાલી જાય છે. તમે જુઓ, એક સરખી. છોકરાઓને મૂકી આવો ને આ બાજુના હોલમાં, પાછળ મોકલી દે એને. એ કીર્તન ભક્તિ વખતે હાલે પણ કથામાં ના ચાલે. મને એવું છે, હું કથા કરતો આમ સેજ અવાજ આવે ને એટલે મારે કથા બંધ થઈ જાય. કથા હાલે જ નહીં આગળ. વૃત્તિ ત્યાં જતી રહે. સ્થિત પ્રજ્ઞ નથી હજુ. હું સ્થિત પ્રજ્ઞ હોઉં તો હાલે. સુકાનંદ સ્વામી એ લખે છે, 15 વર્ષ સુધી મેં વચનામૃત લખ્યા. 15 વર્ષથી મહારાજની ભેગા રહ્યો અને વચનામૃત લખ્યા. તમે વચનામૃતની ભાષા પહેલા વચનામૃતથી માંડીને છેલ્લા સુધી જુઓ તો એક સરખી ભાષા છે. વચનામૃતનું સંકલન 4 સદગુરુએ કર્યું છે. બોલો તો કયા કયા? મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પછી નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી. આટલી બધી સભાના 4 નામ બોલતા થાક લાગે. બોલો તો હરખો બોલો. આટલા બધા મુક્તાનંદ સ્વામી બોલે કેવો અવાજ આવે? બોલો, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી. આવું બોલો તો એ સાધુઓને કઈ મોજ આવે. એ સાધુઓના તપના પડે તો આપણે જલેબી હાટા ખાઈએ છીએ. ઢીલા ઢીલા બોલો મુક્તાનંદ સ્વામી, શું થાય? એ સાધુઓએ સહન કર્યું એના પડે તો આપણે બધા લહેરથી સત્સંગ કરીએ છીએ, નહીં તો અમેરિકામાં આપણને કોને સત્સંગ કરવા દે? એ 4 સંતોએ આ વચનામૃતોનું સંકલન કર્યું. પણ તમે વચનામૃતની ભાષા પહેલેથી વાંચો તો એક સરખી છે. તમને એવું લાગે એક જ વ્યક્તિએ લખ્યું છે, કારણ કે સુકાનંદ સ્વામીએ વચનામૃતોનું સંશોધન કર્યું છે. આજે કોઈ મોટા પુરુષ વાત કરતા હોય અને અમે 5 સંતો અહીં બેઠા બેઠા લખતા હોય તો આ એ કથા પૂરી થાય કે મોટા પુરુષે કોઈ વાતો કરી હોય પૂરી થાય. 5 સાધુ લખતા હોય, 5 હરિભગત લખતા હોય તો દરેકના લખવામાં ફેર પડે, દરેકની ગ્રહણ શક્તિમાં ફેર પડે, દરેકે જે ગ્રહણ કર્યું હોય એ પ્રમાણે લખાય અને જેવું લખાયું હોય એમાંથી પછી એક વ્યક્તિને સંશોધન કરવું પડે ત્યારે એક સરખો ગ્રંથ બને.
એટલે એક સરખો ગ્રંથ વચનામૃત સુકાનંદ સ્વામીએ બનાવ્યો છે. સુકાનંદ સ્વામી આખા ગ્રંથનું સંશોધન કર્યું છે. એ સુકાનંદ સ્વામી પોતે લખે છે. મારે તમારે યાદ રાખવા જેવું છે, હું તમે તો ખપવાળા છીએ, આપણા હૃદયમાં તો આ વાતની સંપૂર્ણ હા પડેલી જ છે, પણ કદાચ ક્યારેક શંકા ઊભી થાય, કદાચ કોઈ પ્રતિપક્ષી ક્યારેક આપણી સામે આવે, આપણા મગજમાં કોઈ આવી વાત સમજાવવા પ્રયત્ન કરે, ત્યારે સુકાનંદ સ્વામીનું આખ્યાન યાદ રાખવા જેવું છે. હું 15 વર્ષ મહારાજની સાથે રહ્યો, બધા વચનામૃત મેં લખ્યા, કેટલા ગ્રંથ લખ્યા અને વાંચ્યા. સુકાનંદ સ્વામી કે કેટલાય ગ્રંથો મેં લખ્યા અને શ્રીમદ સત્સંગી જીવનના ખરડાઓ આગળ આપણે કથા સાંભળી. સતાનંદ સ્વામી સાથે સુકાનંદ સ્વામી સંશોધન કરતા, મોટા મોટા ગ્રંથોનું લખાણ આ સત્સંગમાં સુકાનંદ સ્વામીના હાથે થયું છે. કેટલાય ગ્રંથોની કોપી, ઝેરોક્સ મશીનો નહોતા પહેલા તો, એટલે કોપી, એ કોપી એ સુકાનંદ સ્વામીએ કરેલી છે. કેટલાય ગ્રંથ લખ્યા અને વાંચ્યા, પણ ગોપાળન સ્વામીનો સમાગમ કર્યો ત્યારે યથાર્થ સમજાયો. આ કોણ લખે છે? સુકાનંદ સ્વામી. ગ્રંથો લખ્યા, વચનામૃત લખ્યું, પણ જ્યારે સ્વામી કે મેં હું ગોપાળન સ્વામી પાસે વચનામૃતને સમજ્યો ત્યારે મને સમજાયું કે આ વચનામૃત શું કહે છે. અને આપણે વચનામૃત બે વાંચીએ અને આપણને લાગે હું સમજી ગયો, આપણું અજ્ઞાન. આવા મોટા પુરુષ છે એ એવું કહે છે, ગોપાળન સ્વામી પાસે હું બેઠો ત્યારે મને વચનામૃત સમજાય. એ વચનામૃત ગ્રંથ કેવો છે? કેટલા વાંચો છો? આંગળી ઊંચી કરો તો. હમણાં વચ્ચે તો નિયમ દીધા હતા એટલે કરો, નક્કી કરો. બાપા તો વાંચે છે, બરાબર. ફરી કરો તો. બાપાઓ તો નહીં, બાપાઓ મનમાં ઓળખી લીધા રાખા, બસ તમે ઉંમરવાળા મૂકી દો. બીજા કરો તો, આ નીચે બેઠેલી સભાવાળા કરો. એક, બે, ઓ વેદાંત, વાહ, રંગ રાખ્યો ત્યાં, તાળી પાડો. સારું કહેવાય વચનામૃતમાં છે. ફરી કરો તો. મારે દર્શન કરવા તમારા ધારી ધારીને. વાહ રાજેશ ભગત, વાહ વાહ વાહ. હા, શાકભાજી એકલી નહીં લાવવાનું, બહુ રાજી, વચનામૃત વાંચ્યું એટલે. તમે રાજેશભાઈ બહુ પ્રેમી, ફોન આવી જાય, સ્વામી હું લાવું, સ્વામી હું લાવું, પણ તમે કશું નહીં લાવો ને કોઈ. અમારે તમારા કાજુની જરૂર નથી, બદામની જરૂર નથી, શાકભાજીની જરૂર નથી, ફ્રૂટની જરૂર નથી, ગ્રોસરીની જરૂર નથી, રૂપિયાની જરૂર નથી, પણ અમારે તમારી પાસેથી રોજ વચનામૃતનું એક પેજ વાંચવાની જરૂર છે. આટલી અમારે જોડીમાં જોઈએ છે સાહેબ, બીજું કાંઈ જોતું નથી તમારા પાસે. વચનામૃતનું એક પેજ વાંચો. સુકાનંદ સ્વામી એવું કહેતા હોય કે જે ગ્રંથ હું ગોપાળાનંદ સ્વામી પાસે રહીને સમજ્યો, એ ગ્રંથ ખાલી આપણને વાંચવા મળે, સમજીએ નહીં તો કાંઈ નહીં, એનું એક પેજ વાંચવા મળે, કેવડા મોટા ભાગ. આ તો અક્ષરધામના અધિપતિ બોલે. અને આ ગ્રંથ આપણે વાંચીએ નહીં ને તો આપણને જ્ઞાન થાય નહીં. ફરી કરો તો આંગળી ઊંચી. આટલાને મને દંડવટ કરવાની ઈચ્છા થાય, બોલો. આ જેટલા વાંચે છે એટલા, અને બાકીનાને છે ને એક એક લાકડી લઈને. વાંધો નહીં, નિષ્કપટ કહેવાય ને, આટલા નિષ્કપટ નહીં, આટલો યશ આપ્યો તો નિષ્કપટ થઈ ગયા. 4 દિવસ, વાંધો નહીં, 4 દિવસ, પણ રોજ 4 દિવસ નહીં, રોજ એક જ પેરેગ્રાફ વાંચો, વધારે નહીં, એક પેરેગ્રાફ, પણ રોજ. રોટલી શાક નો ગેપ પડે છે, ચાલો 4 દી રોટલી શાક ખાતા, 2 દી રજા થાય છે, કોઈ દિવસ નહીં. એકી ટમ ચૂકવાની નહીં ને, એકાદશી હોય તો એ નહીં ચૂકવાની, આમાં જ ચૂકવાની. આટલો મોટો મહાન ગ્રંથ વચનામૃત એ આપણે ચૂકી જઈએ, બહુ ખરાબ કહેવાય. આ સભામાં તો આમ લાગટ એવો હોવો જોઈએ વચનામૃત વાંચે. મુકેશભાઈ ભલે રાતે 11 વાગે આવો, 4 વાગે જાઓ, પણ વચનામૃત નું એક પેરેગ્રાફ વાંચીને જાઓ, એક પેરેગ્રાફ વાંચો. સ્વામીની વાત કા વચન, સ્વામીની વાતો કેટલા વાંચો? એમાં છે, બરાબર છે, સ્વામીની વાત કા વચન, બે બેમાંથી એક કઈ પણ વાંચ્યા વિનાનો દિવસ ના જવો જોઈએ. એક વાંચ્યો દિવસ ના જાય, એક પણ ના જાય. વાંચો બધાય. પરેશભાઈ વચનામૃત સ્વામીની વાત વાંચો છો તમે? તો કરી દીધી ને આગળ ઊંચી.
વચનામૃત બરાબર મામા વચનામૃત જો નિરાલ વાંચો વાંચો આ નિરાલ ભગત વચનામૃત સ્વામીની વાતો બધા વાંચો તમે વાંચો છો તો સરસ સરસ વચનામૃત વાંચવું પડે વચનામૃત વિના કેમ ચાલે મને ધારો વચનામૃત વિના તો મને એવું લાગે કે જાણે બોલો વચનામૃત રહી ગયું તો એવું લાગે કે જાણે આજે મૃત્યુ થઈ ગયું છે એવું લાગે વચનામૃત જો બે કે ત્રણ વચનામૃત ના વંચાય હોય દિવસમાં તો એવું લાગે કે આજે આપણું મૃત્યુ થઈ ગયું આપણે મરી ગયા છીએ જીવતા જ નથી આપણું થઈ ગયું એવું લાગે કે આજે કંઈક અધૂરું છે આપણને એવું લાગે કે આપણે જીવ્યા જ નથી આજનો દિવસ એવું લાગે અને તમારે સારું કહેવાય લેરથી જતો રહે દાડો અમારી ભેગા રહો છો તો કમસે કમ અમારી જેમ ત્રણ વચનામૃતનું ભલે વ્યસન ના પડે પણ એક પેરેગ્રાફનું તો પડવું જોઈએ ભાઈ બળદની બાજુમાં રહે તો બળદ નહીં સમજી ગયા ને તમે શું કે છે હાન નહીં તો વાન શું કે છે વાન નહીં તો હાન આવે એવું કંઈક કે છે ને શું કે છે તો કમસે કમ અમારી જોડે બંધાયા છો તો કમસે કમ એટલું તો કરો કેમ આવે એક પેરેગ્રાફ વાંચે એના આ તો સુકાનંદ સ્વામી વાક્યાન છે એટલે એ બાને મારે તમને જે કહેવું એ કહી દેવાય બરાબર સુકાનંદ સ્વામી કે હું 15 વર્ષ મહારાજની ભેગા રહ્યો વચનામૃત સંકલન મેં કર્યું તો પણ મને જેવું છે એવું વચનામૃત ગોપાળન સ્વામીના સમાગમથી સમજાયું આ વાત બહુ અગત્યની છે મોટા સાધુના સમાગમ વિના ક્યારેય પણ જેવી છે એવી વાત સમજાતી નથી માટે અહીંયા આગળ એક કડી લખી છે ભગવાન મળી જાય કદાપિ ભગવાન મળી જાય કદાપિ સંત વિના ન સમજાય અજ્ઞાપિ સંત વિના ન સમજાય અજ્ઞાપિ મોટા સંત સાથે ભગવાનના સાધુમાં જીવ જોડાનો છે એટલો જ સત્સંગ છે સાધુના સમાગમ વિના ભગવાનનું સ્વરૂપ આજ દિવસ સુધી કોઈને સમજાયું નથી ગુણાતીતાનંદ સ્વામી વખતે એક સાધુ વચનામૃતની 1000 પ્રતો રાખતા આપણી પાસે તો 262 છે એ સ્વામી પાસે 1000 વચનામૃતની પ્રતો હતી કારણ કે આ તો શ્રીજી મહારાજે જે 2500-3000 વચનામૃત હતા એમાંથી મહારાજે જેટલા પોતે માન્ય કર્યા એ વચનામૃતો આ છે પણ આ સિવાય 1000 વચનામૃતોની પ્રત હતી એ સાધુ નિત્ય વચનામૃતોની પ્રત મૂકી અને પ્રદક્ષિણા કરતા આખો દિવસ પ્રદક્ષિણા કરે મહિમાવાળા કહેવાય કે ના કહેવાય ભાગે ના તો કેટલો મહિમા હોય ત્યારે વચનામૃત મૂકીને પ્રદક્ષિણા કરે તો ગુણાતીતાનંદ સ્વામી વારે વારે કે સાધુરામ આ બહુ સારું કરો છો પણ થોડી વાર તમે વાતો સાંભળવા આવો સ્વામી મારે નિયમ છે આ વચનામૃત એ ભગવાનનું સ્વરૂપ છે આની મારે 1000 પ્રદક્ષિણા કરવાની આટલું આ કરવાનું પછી જ સ્વામી મારે ટાઈમ જ ક્યાં હોય હવાર ઉઠું ત્યાંથી મારે એની પાછળ જ પડવાનું આ ખોટું કરે કે સાચું કરે છે ખોટું કરે છે કે સાચું કરે છે કેટલા હાથ ચૂકો છે આંગળી ઊંચી કરો રાજેશભાઈ તમે એક એક કરી આખી સભામાં આ બધા બી ગયા તો વચનામૃતની પ્રદક્ષિણા કરે ખોટું કરે છે હું ખોટું કર્યું હે એ ખોટું નથી ઉભા રહો પણ તમને નથી પૂછતો ચાલો જેને આંગળી ઊંચી નથી કરી એને કોણ જવાબ આપશે કે શા માટે એ કરે છે ખોટું કરે છે એવું તમે શા માટે કહો છો આંગળી ઊંચી કરો એટલે હું પૂછું કાને મારે પૂછવા જેવું છે એક કે નહીં બાપા તમે મૂકી દો બાપા તમને પૂછાય જ નહીં આ બધા ના પૂછાય આ બધા લોકો ના છે વાસુદેવભાઈ કહો હા
બરાબર છે. ગુણાદિતાનંદ સ્વામી જેવા પુરુષ ભાગુ કરે આ વચનામૃતની પ્રતુ સત્સંગમાં સહાય ના કરે, સાધુ જેવી સહાય કરે ને એવી આ સત્સંગમાં કશી જ વસ્તુ સહાય ના કરે. યાદ રાખો, જ્યાં સુધી ભગવાનને હું અને તમે ફેસો ફેસ ભેગા નથી થઈ ગયા, ફેસો ફેસ એટલે હું ને તમે જેમ વાતો કરી શકીએ છીએ, હું ને તમે જેમ એકબીજા સાથે હસી શકીએ છીએ, હું ને તમે જેમ એકબીજા સાથે બેસી શકીએ છીએ, એવો જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણ સાથે આપણો સંબંધ ના થાય ત્યાં સુધી આપણા માથે સાધુ જોઈએ 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 જ. ચાહે આપણે ભગવાનને જોઈને રડતા હોય, ચાહે આપણે કીર્તન ગાતા ગાતા રડતા હોય, ચાહે આપણે કથા કરતા ને સાંભળતા રડતા હોઈએ, એટલું ભગવાનમાં આપણને હેત હોય, પણ જ્યાં સુધી ફેસો ફેસ પુરુષોત્તમ નારાયણ નથી મળ્યા, અંગો અંગ પુરુષોત્તમને નથી ભેટ્યું, ત્યાં સુધી સાધુ જોઈએ જોઈએ ને જોઈએ જ. હવે મને તો આશ્ચર્ય એ લાગે, આવી હજાર પ્રતુની પ્રદક્ષિણા કરવા વાળા સાધુ, એને સ્વામીએ કીધું ભાઈ કથામાં બેહો, એ કે સ્વામી ભગવાનના સ્વરૂપની પ્રદક્ષિણા કરું છું, રહેવા દો. હવે બહુ જાજુ કે તો એ પ્રોબ્લેમ. આજથી વર્ષો પહેલા એક સ્ટેટમાં જવાનું થયું અને ન્યા ગયા, હાજે રોજ કથા થાય, એક ભગત કથામાં આવે નહીં. ભગતને પૂછ્યું કે ભગત તમે કેમ કથામાં આવતા નથી? મારે નિયમ છે કે સ્વામી. હાનો નિયમ? મારે શ્રીમદ સત્સંગી જીવનનો રોજ એક અધ્યાય વાંચવાનો નિયમ છે. તે તો સારું કહેવાય ભગત, પણ સંતો તો અઠવાડિયું જ આવ્યા છે ને, તો અઠવાડિયું સમાગમ કરો, કથા સાંભળો અને પછી શ્રીમદ સત્સંગી જીવનનો પાઠ એક અઠવાડિયા માટે એક કલાક મોડા સુઈ જાઓ. એ કે પણ મારો નિયમ પતે ત્યાં તમારી કથા પૂરી થાય, પછી આંખ પડે હવાર જોબે જવાનું હોય. પછી પૂછ્યું મેં કે શ્રીમદ સત્સંગી જીવનમાં શું આવ્યું તું આજે? મને કઈ એ ખબર નથી. તો પાઠ કરવાનો અર્થ છો શ્રીમદ સત્સંગી જીવનનો અધ્યાય જે ના આપે એ સાધુની કથામાં બેઠા હોય તો 5-10 મિનિટમાં મળીએ. સાધુ અધિક છે. મને તો આશ્ચર્ય એ લાગે કે આ હજાર વચનામૃતની પ્રદક્ષિણા કરવા વાળો એવું લખાયું સત્સંગમાં કે હજાર વચનામૃતની પ્રતુ એ લીંબતરુની નીચે પડી રહી અને પ્રદક્ષિણા કરવા વાળો સંસારમાં જતો રહ્યો. બોલો, પ્રદક્ષિણા કરવાની પ્રતુ ન્યા પડી રહી અને સંસારમાં જતો રહ્યો. કેમ જતો રહ્યો? વચનામૃતમાં નથી લખ્યું પંચ વિષયનું ખંડન, વચનામૃતમાં નથી પુરુષોત્તમની મૂર્તિનો મહિમા આમાં નથી છે જ. પણ મહારાજ પણ મધ્યના 13માં કહે છે શાસ્ત્રમાં તો વાત લખી રાખી હોય પણ સત્પુરુષ જ્યારે પ્રગટ થાય છે એના મુખથી જ્યારે વાત સાંભળે છે ત્યારે જ ભગવાનનો નિશ્ચય પાકો થાય છે, ત્યારે જ થાય છે. શાસ્ત્રમાં લખી રાખ્યું હોય પણ સત્પુરુષ ના મળ્યા હોય કઈ ના થાય. હવે તમે વિચારો કે જેને હજાર વચનામૃતની પ્રદ મળી હોય અને એ પ્રદક્ષિણા કરતો હોય તો એ માયાની અંદર રમવા જતો રહે, તો જે વચનામૃતની પ્રદ જ નથી ખોલતો અને સાધુનો એને બિલકુલ મહિમા નથી. તમે તો મહિમા વાળા છો, ભલે નથી ખોલતા પણ તમે આવો તો છો. અહીંયા આગળ એટલી વાત નક્કી, લોયા ધામમાં જે કોઈ એક નાનામાં નાનો વ્યક્તિ આવતો હોય, એક હરિભગત આવતો હોય, આ લોયા ધામમાં એક પણ વ્યક્તિ એવો નથી આવતો કે આલો ગ્રોસરી લેવા જ્ઞાન મંદિર જઈએ. અહીંયા આજુબાજુમાં એક કઈ ગ્રોસરી સ્ટોર નથી, અહીંયા આજુબાજુની અંદર એક ઇન્ડિયન સ્ટોર નથી, અહીં આજુબાજુમાં કે ઇન્ડિયન મકાન નથી કે આલો સંબંધી ઘેર આવ્યા હતા મંદિર જઈ આવે. બહુ સારું છે આ લોયાધામ, પરીક્ષાનું સ્થાન છે. ના તમારો વ્યવહાર હચવાય આ સ્થાનની આજુબાજુમાં, ના તમારા ઘરની ગ્રોસરી લેવાય. લોયાધામમાં આવે એટલે ફરજિયાત એને કથા વાર્તા સાંભળવી હોય એ જ આવે. એટલે આ તમે મુઠ્ઠી જેટલા છો એક રૂચિના છો પણ લાખ બરાબર છો, કારણ કે તમને કથા વાર્તાનું જ વ્યસન છે, કથા વાર્તાનું વ્યસન છે. પણ એ વ્યસન સાંભળી સાંભળી હવે વચનામૃતનું વ્યસન કરતો, બહુ ટાઈમ થઈ ગયો, હવે ઘણો સમય થઈ ગયો, હવે વચનામૃતના વ્યસની થઈ જાઓ, વચનામૃતમાં ડૂબતા થઈ જાઓ, સ્વામીની વાતોમાં ડૂબતા થઈ જાઓ. જ્ઞાને કરીને જે સત્સંગ થાય એ જ સાચો. ગઈકાલની મારી કથા સાંભળી હતી ને, ગઈકાલની કથામાં શાસ્ત્રાર્થવાળા કોઈ આવે અને આપણને જ્ઞાન જ ના હોય તો શાસ્ત્રાર્થ કેમ થશે? એટલે જ્ઞાન હોવું જોઈએ. કમસે કમ અમારી પાસેથી 25-40 વચનામૃતો લખેલા હોય એટલા મોટે કરો, એટલા જ વાંચો.
પણ વચનામૃત વાંચ્યા વિનાનો દિવસ ના જવા દેશો. હાલો આજે કેટલા નિયમ લો છો કે વચનામૃત રોજ વાંચવાનું જ, એક નહીં એક અડધો પેરેગ્રાફ, એક જ પેરેગ્રાફ, એક પ્રશ્ન જે નથી વાંચતા એની વાત કરું છું કે વચનામૃત આજથી વાંચવાનું છે. કેટલા નિયમ લો છો? સુકાનંદ સ્વામીને આપવાનું છે આ તો. હાલો મુકેશભાઈ એક તાળી પાડો, અશોકભાઈ બે, હા આપણા હું ફુવાન નામ શું, હે શશિકાંતભાઈ, નિમેશ ભગત, આપણે શું નામ આપણા બાપા ભાર્ગવ, તમારે તો વાંચવું જ જોઈએ દાદાને જોવો ને કેવો સત્સંગ, મહેન્દ્રભાઈ પાકો, હાલો પાંચ તો નીકળ્યા મારે જોડી ભરાય કે જોડી, અમને ખબર હોય અમારું છે ને જીભ પાછી પડે ને એવું અમે કોઈથી બોલીએ જ નહીં, અમે બરાબર તમારું મનોમંથન થઈ ગયું હોય પછી કહીએ, પણ બહુ સારું કહેવાય. વાંચો વાળા ભક્તો, લોયા ધામની અંદર આપણે સોનાના સિંહાસનો, આ તો ગુરુજીનો સંકલ્પ છે, ઘનશ્યામ મહારાજ આવે છે સોનાના સિંહાસનો કર્યા, તમે ખૂબ સોનું આપ્યું અને બહુ સરસ સિંહાસન તૈયાર થાય છે. આજે થોડા સેમ્પલ લઈને ફોટા આવ્યા છે તમને અંદર છે, પણ એ બધું બહુ સારું છે, યોગ્ય છે. આ મંદિરને આપણે રિનોવેટ કરશું અને સરસ અહીં ઓડિયો સિસ્ટમ નાખવી છે, સરસ એસી કરવા, તમને ગરમી ના લાગે, બધું કરવું છે, એ બધું સારું છે. અહીં બહાર બધું સરસ ડેકોરેશન કરવું છે, બધું સારું છે. 7 દિવસનો ઉત્સવ કરવો છે, બધું સારું છે. ઘનશ્યામ મહારાજનો ધામ ધૂમથી બધું કરવું છે, બધું જ સારું છે. મોટા મોટા પાટોત્સવો અહીં કરવા છે, બધું જ સારું છે. આ થાંભલાઓ સોનાના થઈ જાય, અહીંયા એક એક થાંભલીએ કોહિનૂરો ચોંટી જાય, પણ જો વચનામૃતનું જ્ઞાન ના થાય તો એ બધું જ અમારા અને તમારા માટે વ્યર્થ છે, કશું જ કામનું નથી. આપણા કલ્યાણને અર્થે કશું જ નહીં થાય, એક પણ વસ્તુ મારા તમારા કલ્યાણને અર્થે નહીં આવે. એટલે હું તમને વારે વારે વચનામૃત અને સ્વામીની વાતોનો ભાર આપું છું કે તમને જો વચનામૃત અને સ્વામીની વાતોથી તમે બરાબર નક્કર થયેલા હશો, આ દુનિયામાં ક્યાંય પાછા નહીં પડો. તમને ક્યારેય સ્વામિનારાયણ ભગવાનનું ગૌરવ નહીં ઘટે. તમને જે પ્રાપ્તિ થઈ છે ગુરુજી જેવા મોટા પુરુષની, એ ક્યારેય તમારા હાથમાંથી માયા નહીં છીનવી શકે. આ લોકનો વ્યક્તિ તો શું છીનવી શકતો હતો, પણ માયા પણ ધારશે કે મારે આના હાથમાંથી મહારાજને ગુરુજી છોડાવી દેવા છે, નહીં છૂટે, આની તાકાત એવી છે. વચનામૃત એટલે એનર્જી વાળો ગ્રંથ છે. મને તમે વચનામૃતની વાત આવે ને મારા બધા વિષયો ઉડી જાય, સુકાનંદ સ્વામીને આખ્યાન કરું છે ભૂલાઈ જાય, પાછું આવવું પડે મારે. એક ગ્રંથ એવો છે, ડૂબવા જેવું છે, માનવા જેવો છે, એનું વ્યસન કરવા જેવું છે, એનો કેપ ચડાવવા જેવો છે. ચડતા થોડો વાર લાગે કારણ કે ભારે છે, પણ એકવાર ચડી જાય ને એ ગોમરી પછી ઉતરે નહીં કોઈ દિવસ, એવું છે. માટે વાંચો, કેટલાય નિયમ લીધા, ફરી આંગળી ઊંચી કરો. હા બસ, હવે મારે પૂછ્યું, લાલા ભગત તમે વાંચશો? બહુ સારું, હા કંડારીમાં હોત તો ના કોઈ દી આંગળી ઊંચી કરત તમે વચનામૃત વાંચવા, સારું થયું અમેરિકા આવી ગયા. બાકી કોણ કંડારી વચનામૃત બતાવે? સ્વામી ઢોલકું ખકડાવવું હોય ત્યારે કહેજો, ગિરનાર ફેરવવું હોય તો કહેજો, કઈ સેવા હોય તો કહેજો, આટલું કે કદાચ બે આંટા મારી જાય, સલામ ભરી જાય, જય સ્વામિનારાયણ, સત્સંગ પૂરો. પણ આપણે તો વચનામૃતથી કરવો છે, વચનામૃતથી સત્સંગ કરીએ. સ્વામી 1000 વચનામૃતની પ્રતો પડી રહી અને એ સત્સંગમાંથી જતા રહ્યા. બોલો આવું થયું. હવે જે લોકો વચનામૃત વાંચતા જ નથી, જેને સાધુ પાસે જવાનું વ્યસન નથી, વચનામૃતનું વ્યસન નથી, એની તો દશા શું થશે મને થી આશ્ચર્ય લાગે. જેને નથી સાધુ ગમતા, જેને નથી સાધુનો સમાગમ ગમતો, જેને નથી વચનામૃત કે સ્વામીની વાતો ગમતી, એની દશા શું થાય? માટે તમે ભાગશાળી છો કે તમને જ્યારે ખપની વાતો સાંભળવા મળે છે ત્યારે વચનામૃત બહુ મહારાજ તમારા પર રાજી થશે. આ જે ભક્તો આજે નિયમ લીધો ને બધા પર રાજી થવાના. કુંજસભાઈ તમને હું વાંધો છે, આ કેશિયો જ વગાડે કરવાનો, એકલો નિયમ લો, આથી પેરેગ્રાફ વાંચવાનો આ રોજ, તો વેદાંત વાંચે તમારે વાંચવું જ પડે ને. બાજુમાં બે તમે કરી આંગળી છે કરો, બસ પરાને આપવું પડે આને, કે એને કેશિયો વગાડે પાર આવે. તો આવા ભક્તો છે ને પણ દુનિયામાં તો ઘણી જગ્યાએ ઘણી સભાઓ થતી હશે ને, ઘણી રવિ સભા ને ઘણી શનિ સભા થતી હશે, પણ આજે વાતનો એ આનંદ થાય કે ગુરુજીના આ બગીચામાં જે ભક્તો આવું જીવી શકે છે, જેને આવું કહી શકાય છે, એવા ભક્તો આ રોયાધામ પરિવારમાં છે, એ આનંદ છે કે જેને ખુલ્લું કહી શકાય છે. આ સભા તમે એવા ભાગશાળી છો
કે તમને તમારી ઉપર સંતોને એટલો વિશ્વાસ છે, નહીં તો સભામાં જ કોઈને કહેવાય જ નહીં, એકાદમાં કહેવું પડે. કોઈને કહી દીધું હોય ને તોય કહી જાય. જો મહેન્દ્રભાઈ કેટલી વખત મેં સભામાં કીધું ચાંદલો ચાંદલો ચાંદલો, આખરે ચાંદલો કરતા થઈ ગયા બરાબર. બાકી તો કહી જાય કે સ્વામીને તો વિવેક નથી, સભામાં કહે છે બોલો. પણ આ લોયા ધામમાં આવતા કોઈને એવું નથી, બધા વ્યસની છે, ભગવાનને સાધુના વ્યસની છે. એટલે ભગવાન મળી જાય પણ જો સાધુ ન મળ્યા હોય તો વાત સમજાતી નથી. પરમ ચૈતન્યાનંદ સ્વામી શ્રીજી મહારાજ વખતના સાધુ, રામાનંદ સ્વામીના મોટા શિષ્ય, શ્રીજી મહારાજના મોટા ગુરુભાઈઓ, જ્યારે મહારાજ ગાદીએ બેઠા ને ત્યારે 12 ગુરુભાઈ મહારાજને હતા, વડીલ ગુરુભાઈઓ, એમાંના એક પરમ ચૈતન્યાનંદ સ્વામી, બહુ મોટા સાધુ. પણ સ્વામી થોડા માની પ્રકૃતિના. શ્રીજી મહારાજનો જેવો ઢોલિયો પડે પરમ ચૈતન્યાનંદ સ્વામીને એવો ઢોલિયો પડે, કારણ કે ગુરુભાઈ હતા ને. હવે આ નાનો છોકરો આજ ગાદીએ બેસી ગયો, પણ હવે ભાઈ અમે તો મોટા એટલે ગાદી તો અમારી હોય, છતાં એ ચાલો રામાનંદ સ્વામીએ દયા કરીને આપે ને, મહારાજે હાચવતા એવા પાર્સલ હોય બધા હાચવી રાખતા. એટલે મોટો ગાદી તો બેહે, ઢોલીએ બેહે, મહારાજ પાસે કોઈ પ્રસાદીની વસ્તુ આપવા આવે તો સૌથી પહેલા સ્વામી પાસે જાય. બરફીનો કરંડિયો કોઈ મહારાજ પાસે લઈને આવે તો સ્વામીના ઢોલીએ મોકલવાનો, બે લાવવાના, એક સ્વામીનો એક મહારાજનો. સ્વામી એવા રૂવાબમાં જીવ્યા 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 જીવ્યા, ક્યાં સુધી જીવ્યા ખબર છે? આ સત્સંગમાંથી શ્રીજી મહારાજ તિરોધાન થઈ ગયા, તિરોધાન થઈ ગયા. મનુષ્ય લીલાને મહારાજે સંકેલી લીધી, તોય પણ સ્વામી તો એ જ રૂવાબમાં ઢોલીએ ગાદી તકીએ, હું તો રામાનંદ સ્વામી વખતનો. ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકા છે ઘરે ના, મોટા ના આપેલા ગુણ તે છે તેનાથી આપનું શોભે છે. એક કડી જો કોઈને યાદ રહી જાય ને, જીવનમાં કોઈ જગ્યાએ ફેલ ના જાય, તમામ જગ્યાએ તમારી જીત જ થાય, કોઈ દી તમે હારો જ નહીં. તમે તમે કોઈએ તમને ભોયમાં નાખી દીધો ને, પાતાળમાં નાખી દીધો ને, પાતાળમાં હમાવી દીધા હોય ને, પણ તમારી પાસે એક જ કડી હોય ને તો પાતાળમાંથી તમારા ઝબકારા થાય. તમને કોઈ બ્લેક બોક્સ આવે છે ને, એવા બ્લેક બોક્સમાં ફિટ કરી દીધા હોય ને તો એ બ્લેક બોક્સની બહાર તમારા વેવ્સ નીકળે. આ કડીમાં એટલી તાકાત છે. આ કડી જેના જીવનમાં સિદ્ધ થાય ને, જેના જીવનમાં સિદ્ધ થાય ને, એને કોહિનૂર છું એમ કહેવું ના પડે, કોહિનૂર થઈ જ જાય. દાસત્વ ભાવની બહુ મોટી કડી છે. જો સ્વામીમાં બધા સદગુણો હતા, સ્વામી 5 વર્તમાને યુક્ત સાધુ હતા, પણ ઢોલિયો ગાદી તકિયો નહોતો નીકળ્યો, તે ગોપાળાનંદ સ્વામી જ્યારે વાતો કરતા ત્યારે બાલમુકુંદાસ સ્વામી, સ્વામીના શિષ્ય પરમ ચૈતન્યાનંદ સ્વામીના, એ રોજ વાતો સાંભળવા જાય. કોની? ગોપાળાનંદ સ્વામી આસને રોજ જાય. એટલે રાત્રે મોડા આવે એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી કે, બાલમુકુંદાસ તું આ રોજ ક્યાં જા છો? અરે સ્વામી, ગોપાળાનંદ સ્વામીના આસને જઈએ છે. ગોપાળાનંદ સ્વામીના આસને શું કરવા? હવે ગોપાળાનંદ સ્વામી દીક્ષિત થયેલા ટેક હાઈટ પછીની સાલમાં, અને આ તો ટેક રામાનંદ સ્વામી વખતના સાધુ, અને ગોપાળાનંદ સ્વામી તો એમની માટે છોકરું કહેવાય દીક્ષાની દ્રષ્ટિએ, આ છોકરું કહેવાય. એટલે ગોપાળાનંદ સ્વામી એવી વાતો કરે છે, હા કે મોટા મોટા સદગુરુઓ સાંભળવા આવે ગુરુ મહારાજ. સુકાનંદ સ્વામી કથા સાંભળવા બેહે, સુકાનંદ સ્વામી પ્રશ્નો પૂછે ને, એમનું કેટલું નિરાકરણ. સ્વામી એવું કહે છે કે 15 વર્ષ મહારાજ ભેગા રહ્યો, વચનાવતી પ્રતો મેં લખી, પણ જ્યારે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો ત્યારે મને મહારાજની વાતો સમજાય. પરમ ચૈતન્યાનંદ સ્વામી એવી વાતો કરે છે, હા હા ગુરુ મહારાજ એવી વાતો કરે છે. આખરે હતા તો મુમુક્ષુ ને. એક વખત કે ગુરુ મહારાજ, બાલમુકુંદાસ સ્વામી કે, ગુરુ મહારાજ તમારે એક વખત આવવા જેવું છે, આવજો. અને પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા એટલે ગોપાળાનંદ સ્વામી તો પાટેથી હેઠા ઉતરી નીચે બેસી ગયા, અને સ્વામીને કે બેહો સ્વામી પાટે બેહો. સ્વામી પાટે બેહાડ્યા, સ્વામી નીચે કોથળા પર વાતો કરવા લાગ્યા, વાતો કરતા હતા. હા, એક દિવસ તો રૂવાબમાં બેઠા બરાબર ઢોલિયા ઉપર, અને ગોપાળાનંદ સ્વામી નીચે બેઠા બેઠા વાતો કરે, અને ગોપાળાનંદ સ્વામીએ પછી મૂર્તિની વાતો ચાલુ કરી. સ્વામી કે,
આ જીવને તો અનેક પ્રકારના ફેર ચડી જાય છે, તે કોઈને ત્યાગના, કોઈને વૈરાગના, કોઈને સત્સંગમાં જૂનો છું આવા આવા અનેક પ્રકારના ફેર ચડે છે, પણ આ જીવ પાછું વાળીને ક્યારેય જોતો નથી કે મહારાજની મૂર્તિ મેં કેટલી સિદ્ધ કરી છે, મારા ચૈતન્યના પ્રકાશને વિશે પુરુષોત્તમ નારાયણ કેટલા જણાય છે, આટલું સ્વામીએ વાત કરી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી મુમુક્ષુ હતા, તરત અંતરમાં જાગૃત વૃત્તિ થઈ ગઈ, ઓહો આ તો દિશા મુધી પકડી ગઈ છે, શું કરવા આવ્યો તો શું કરું છું. આ વાતને મુમુક્ષુએ હંમેશા યાદ રાખવી જોઈએ, હું ત્યાગી હો, કથાઓ કરતો હો, આયોજન કરતો હો, શક્તિશાળી હો, બુદ્ધિવાળો હો, અને તમે પણ સેવાભાવી હો, વર્ષોથી જૂના હો, વાંચનવાળા હો, ચિંતનવાળા હો, બુદ્ધિવાળા હો, પણ નિત્ય એટલો વિચાર કરવો, આ સત્સંગમાં હું શા માટે આવ્યો છું અને શું કરું છું, શા માટે આવ્યો છું અને શું કરું છું, જે માટે આવ્યો છું એ જ કરું છું કે મારી દિશા બદલાઈ છે. આ સત્સંગમાં હું કંઈક મારું નામ વધારવા માટે આવ્યો હતો, આ સત્સંગમાં હું પ્રથમ દિવસે આવ્યો ત્યારે શું મારી વાહ વાહ કરાવવા આવ્યો હતો, આ સત્સંગમાં હું જ્યારે આવ્યો ત્યારે શું હાર તોરા પહેરવા આવ્યો હતો, આ સત્સંગમાં હું જ્યારે આવ્યો ત્યારે બધું સંચાલન આખા સત્સંગનું કરીશ એના માટે આવ્યો હતો, શાના માટે આવ્યો હતો, અને જેના માટે આવ્યો હતો એ જ હું કરું છું કે કંઈ બીજું કરું છું. આટલો પ્રશ્ન મુમુક્ષુ માત્ર પોતાની જાતને વફાદારી પૂર્વક દિવસમાં એક વખત પૂછી લેવો જોઈએ, એક વખત પૂછી લેવો જોઈએ. તમારા કરતા અમારે વધારે પૂછવો જોઈએ, તમારે ડાયવર્ટ થવાના ચાન્સીસ ઓછા છે કારણ કે તમને તો આ ધોકા હાલે, એટલે પાછા આમ તેમ આગા પાછા થતા હોય ને તમારા મનમાં આમ કંઈક થોડા માનના કંઈક ફુવારા છૂટતા હોય, કંઈક ફંગો ફૂટતો હોય, કંઈક વખાણનો ફૂટતો હોય, ના ફૂટતો હોય ને આવું શું કારણ છે, એને બે આખ્યાન આવે એટલે હરવું થઈ જાય બધું, પ્લાવ વાગી જાય. પણ સૌથી વધારે પ્રોબ્લેમ અમારે, કારણ કે અમારે પ્લાવ મારવાના ને, એટલે પ્લાવ મારવા વાળાને પ્લાવ ના વાગે. પ્લાવ છે ને આમ ખેતરની અંદર બધું સાફ કરી દે, પણ જો એના એની અંદર જે ભરાયું હોય ને એને પાછો કોક જોડ મરાવવો પડે, મોટા પુરુષ જોડ, બાકી એને ઝાડવા ઝાંખરા બધું બહુ થઈ જાય, ઉપાધિ થાય. એટલે આ છે ને બહુ ભૂલ ભૂલવણીનો ખેલ છે, ઝાંકતા રહેવું, તમારા હાથમાં જપ્યું રાખવું, તમારા હાથમાં માળા રાખવી, સમજ્યા ને, જપ્યું કા માળા હોવી જ છે. આજે જેની પાસે ના હોય ત્યાં સ્ટોર પર મળે, મારા પાસે ભેટ ના માગતા, ત્યાંથી બધાય જપ્યું લઈ લેજો, અને જપ્યું લઈ ખિસ્સામાં મૂકી રાખજો, કથામાં બેહો, ક્યાંય પણ જાઓ જપ શરૂ કરી દો, સ્વામિનારાયણ 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 કથા સાંભળતા જાઓ અને જપ ચાલુ રાખો, એ તો થાય ને, એટલે બધાએ જપ્યું ને માળા રાખો. આવતી સભા બધાના હાથમાં હોવું જોઈએ, કા માળા કા જપ્યું, બેમાંથી એક હોવું જોઈએ બધાને સભામાં. લો આ તમને નવું નવું લેસન આપતો જોઉં છું, પણ કરવું તો પડશે જ ને, આજે નહીં કાલે. પૂર્વેની કથા તો સાંભળશું પણ આપણી અંદર ફેરફાર નહીં કરીએ તો શું થશે, એટલે કરવું જ પડે. પરમ ચૈતન્યાનંદ સ્વામી આ વાતો સાંભળી અને સ્વામી ઢોલિયેથી ઉતરી એક દિવસ તો બેઠા, બીજે દિવસ પણ આવ્યા, એટલે ઠાઠ માઠથી સ્વામીએ બેહાડ્યા ગોપાળન સ્વામીએ બેઠા, પણ ત્રીજો દિવસ થયો ને સ્વામી વાતો ચાલુ હતી ગોપાળન સ્વામીની, સ્વામી ઢોલિયેથી ઉતરી અને સ્વામીની હામાં બેહી ગયા, ઢોલિયા પર બેઠા હતા એ સ્વામીની હામાં બેહી ગયા. ગોપાળન સ્વામી કહે, અરે સ્વામી તમે, સ્વામી 12 વર્ષ સદગુરુ રહ્યો અને 12 વર્ષ ગુરુ રહ્યો, સાધુ આજ થયો. 12 વર્ષ સદગુરુ રહ્યો અને 12 વર્ષ ગુરુ થયો, પણ સાધુ આજ તમારી વાતો સાંભળીને થયો. યાદ રાખો વાલા ભક્તો, જીવનમાં જે મોટા પુરુષના સમાગમમાંથી બાકાત થાય એ ગમે એવો વૈરાગ્ય નિષ્ઠ હોય, ત્યાગ નિષ્ઠ હોય, સારામાં સારો ગોલ્ડ જેવો ભગવાનનો ત્યાગી સાધુ હોય કે પ્લેટિનમ જેવો ભગવાનનો ભગત હોય, પણ જો મોટા પુરુષના છત્રમાંથી બહાર નીકળ્યો તો ગુણાદિતાનંદ છે કે ચાંડાળ જેવું અંતકરણ થઈ જાય, દ્રગે દીઠા છે, આંખો એ દીઠા છે, કે મોટા પુરુષના છત્ર, મોટા પુરુષના છત્રમાં હોય સોના જેવા શોભતા હોય, અને મોટા પુરુષના છત્રની બહાર જાય ચાંડાળ જેવા અંતકરણ થઈ જાય છે.
એટલે આપણી અંદર જે કાંઈ છે, આપણે આ બે કલાક કથા વાર્તા શાંતિથી કરીને સાંભળીએ છીએ ને, આપણાથી જે દોડી દોડીને સેવાઓ થાય છે ને, આ બધું જ ભગવાન અને મોટાનું છત્ર છે. યાદ રાખો, નહીં તો ઉપરથી જ્વાળામુખીઓ વર્ષે માયાના, કેટલાય પીલી નાખે છે. આપણે બચી રહ્યા છે એ આપણા બહુ મોટા ભાગ છે. માટે ભગવાન મળી જાય પણ જો મોટા સાધુ ના મળે તો ક્યારે પણ ભગવાનની વાત સમજાતી નથી. સુકાનંદ સ્વામી પોતાના આત્મચિંતનથી, પોતાની આત્મકથાથી કહે છે કે શાસ્ત્રોની વાત મોટા પુરુષ થકી સમજાય છે, સ્વામીને પણ ગોપાળાનંદ સ્વામીથી સમજે. આગળ એક વાત લખે છે, એક વખત સુખ સ્વામી લખતા હતા તેથી નાવાનું મોડું થઈ ગયું. સ્વામીને તો લખવાનું વ્યસન હતું, એ લખતા હતા, નાવાનું મોડું થયું. નાવાનું મોડું થયું ત્યારે સુખમુનિ વિચાર કરવા માંડ્યા કે અત્યારે સંગાત મળશે નહીં, જોડ વિના નાવા ઘેલાએ જવું, કેવી રીતે જવું. એટલે સ્વામી કે કોની સાથે નાવા જઈશ, એટલે સ્વામી વિચારતા હતા. ત્યાં શ્રીજી મહારાજે સુકાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી હું વિચારો છો, જમવાનો ટાઈમ થયો છે ને હું વિચારો છો. સ્વામી કે મહારાજ ઘેલે નાવા જાવું જ, પણ જોડ નથી. આજ્ઞા પાડવા વાળા સાધુ જોડ વિના જાય નહીં, નહીં તો આજના યુગમાં તો કે છે સિંહ તો એકલા જ હોય. અત્યારે એકલા કોઈ હોય ને, અને તમે કોણ કે કેમ મહારાજે કીધું છે જોડમાં એકલા, અરે સિંહ તો એકલા જ હોય. તે ગુરુજી ઘણી વખત કોમેન્ટ કરે. એક વખત અમે છે ને જંગલની કંઈક, આફ્રિકાના જંગલની કંઈક સીડી આમ મૂકી હતું, થોડો એવો પેલા સંતોન બતાવતા હતા શિબિરમાં કે શિકાર કેવી રીતે કરે આ લોકો. એટલે સંતોને સમજાવતા હતા કે સમૂહમાં હોય તો કેવું થાય, એકલો પડી જાય તો કેવું થાય, એના માટે એક ચિત્ર સમજાવતા હતા. એક એવું બની ગયેલી ઘટના જંગલની કે એક હાથીનું બચ્ચું અને એક ભેંસનું બચ્ચું હતું, ટોળામાં તો પ્રોબ્લેમ ના આવ્યો, પણ એક ભેંસ જો વિખૂટી પડી એ ટોળામાંથી તો પછી એને પાંચ છ સિંહો ભેગા થઈને, પછી સિંહોનું બધી ભેગી થઈને પછી એ શિકાર હંમેશા ભેગા થઈને કરે. ગુરુજી તરત કે બધા કે સિંહ એકલો ના હોય, કે આ ક્યાં સિંહ એકલો ના હોય, આ બધા આ લોકો ભેગા રહેશે, કે જો એ સિંહ એકલો ના હોય ને એવા એકલા કેટલાય રોડાઈ ગયા. એ સિંહ જે હતા ને શિયાળિયા થઈ ગયા, માયા તરત કચડી નાખ્યા. મહારાજની જે આજ્ઞા છે જોડમાં બહુ હારી છે. એકલો હોય એટલે એકલામાં સ્વતંત્રતા આવે, બગાડ આવે, ગમે તે થાય. એકલો છે એટલે બગાડ થાય, પણ એકની નજરમાં હોય તો ક્યાંથી બગાડ થાય, થાય જ નહીં. આ તમને લાગે એવું કે આ પાંચ છ સંતો બહુ સારું, પણ પાંચ છ સંતો હોય ને એટલે એ બધું ઓટોમેટિક અમારી બ્રેકો એકાબીજા પર વાગી જાય, એવું હોય. એવું ના હોય કે બધાની એકની જ બ્રેક બધા પર વાગે, બધાની એકાબીજા પર બ્રેક વાગી જાય. ઓલાનું જોવે એટલો ઓલો આવી જાય, ઓલાનું જોયે તો ઓલો આમ થાય, બહાર નીકળ્યો પાછો આવી જાય લાઈન પર જોઈને જ. આ બધું રહસ્ય છે, એ અમારે ભેગા રોજ ખબર પડે, નહીં તો કેમ ખબર પડે. રહેવું છે, રહેવું છે, કોને રહેવું છે, એ કે કરે તો જોવા આંકડ્યું છે. કેરીઓના કરંડિયાઓ છે, રસ કાઢીને ફ્રોઝન કરી દેવો પડે છે તમારી દયાથી ખરેખર. અને તમને મિષ્ટાન ને એના તો ઢગલા પડ્યા છે, આવો ખરેખર મજા આવશે. પથારીઓ તમને સરસ આપીશું, અરે તમારી ચરણચંપી કરી દેશું ભલા, તોય નહીં, તોય નહીં. બોલા બાપા ઠેક વાહે બેઠા બેઠા ના પાડે, બોલો. અરે રે આવું છે, હારું આ દુનિયામાં અમે હાવ એવા છે, અમારે ભેગા કોઈ રહેવા તૈયાર નહીં. આ દુનિયામાં કોની ભેગા રહેવા તૈયાર ના થાય, મણકો તો કોની ભેગા ના થાય, જેના સ્વભાવ એવા હોય અડખામ ના, એની ભેગા કોઈ ના રહે. તો અમારા સ્વભાવ હાવ એવા છે, હારું કઈ વાંધો નહીં, સુધારશું, હાલો તમારો સમાગમ કરી. સુકાનંદ સ્વામીને મોડું થઈ ગયું, એટલે સુકાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી જમવું નથી, સ્વામી કે જોડ મળતી નથી. મહારાજ કે સ્વામી અમે જયારે નાના હતા ને ત્યારે અમે નાયા વિના જમી લેતા હતા. આ તો ભગવાન છે ભાઈ, હા આવું આવે ને તો પાછા આમાંથી ગ્રહણ કરીને કરવાના માનતા. મહારાજ કે સ્વામી અમે નાના હતા ને ત્યારે જમી લેતા હતા, ભંડારમાં રસોઈ તૈયાર થઈ ગઈ છે. સ્વામી તો પુસ્તક પડતું મૂક્યું અને સ્વામી ભંડારમાં પૂગી ગયા, નાયા વિના, નાયા વિના ભંડારમાં ગયા, જમ્યા અને જમીને પછી સ્વામીને જોડ મળી ત્યારે સ્વામી નાવા ગયા. કેટલું સરસ, ગ્રહણ કરવા જેવું છે ને કે નથી ગ્રહણ કરવા જેવું, શીખવા જેવું છે ને
કારણ કે સ્વામીનું આખ્યાન પ્રેરણાદાયી છે. સ્વામી તમે તો શરૂઆત કરી ત્યારથી કહો છો કે સ્વામીનું એક એક જીવન આપણું પ્રેરણાદાયી છે, એટલે આવતીકાલથી બધું પહેલા જમી લેવાનું, નાસ્તો કરી લેવાનો, પછી નાહવાનો, પછી પૂજા કરવાની. પૂજાનું સુખ આવે. એક ભાઈ વરતાલ જાય, વરતાલ જાય એટલે વરતાલ જવાનું, તો પછી આનંદ ગાડી ઉભી રહે ભક્તાની, એટલે ત્યાંથી ભજીયા ખાવાના. સૌથી પહેલા રેલવે સ્ટેશન પર મેં કીધું, ભગત તમે પૂનમ ભરવા જાઓ, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરું, રેલવે સ્ટેશન પર ભજીયા ખાવ. તો કે સ્વામી એ લારીના ભજીયા ખાઈએ પછી જે મહારાજના દર્શનનો સુખ આવે ને જુદું હોય. અરે ભલા, આવા ના આવા, આ સાધુના સમાગમ વિના, આ સાધુના સમાગમ વિનાના, આનંદના પ્લેટફોર્મ પર લારીના ભજીયા ખાય અને એ ભગવાનના દર્શન કરે, આ સાધુનો સમાગમ વિનાનો આવો કરે બધું ખબર જ ના પડે એને. બોલો, આ સાધુના સમાગમ વિના તમે જોવો ને તો ભક્તિ જોઈએ ને તો દાંત આવે, હસવું આવે આપણને, એટલું બધું દાંત આવે. એની કથાઓ તો હું તમને આખો ગ્રંથ ભર દઉં, પણ નથી ભરવો આપણે, ગ્રંથ ભરાઈ જાય એવા એવા મળે મોડલો. સુકાનંદ સ્વામીએ જમી લીધું, પણ યાદ રાખો સુકાનંદ સ્વામી તો ભગવાનની મરજીને જાણવા વાળા હતા, જાણવા વાળા હતા. ભગવાન અને મોટાની મરજીને જાણવી એ અગત્યનું છે. સ્વામીએ નાયા વિના ખાધું એ ગ્રહણ નથી કરવાનું, પણ સ્વામીએ શું ગ્રહણ કર્યું? હરિતની ઈચ્છામાં સદાય, હરિતની ઈચ્છામાં સદાય, સુખ મોની રાજે રહે મન માયા, સુખ મોની રાજી રહે મન માયા. મહત્વનું એ નથી કે નાયા વિના ખાધું, એની ઉપર વજન નથી, વજન એની ઉપર છે ભગવાનની આંખને પરખી ગયા. કેટલીક વખત એવો સમય હોય કે જ્યારે ભગવાન અને મોટાની આંખને પરખવી પડે, ક્યારેક આંખ દ્વારા જ કહેવામાં આવે અને સમજી જાય, સમજી જાય. મોટા પુરુષોની ક્રિયાઓ ક્યારેય ખબર ના પડે. અમારે એવું એકાદશી હોય ને, ગુરુજીનો સંપૂર્ણ આગ્રહ કે એકાદશી નકોરડી જ કરવી સાધુને, સિવાય કે તમે બીમાર છો, સિવાય કે તમારે વ્રત છે, કે તમારે કોઈ સેવા કાર્ય બહુ વધારે હોય અને તમે ના કરો તો બરાબર છે. બાકી એકાદશીના દિવસે ચોકા ઉપર ફરાળ કરતો મળે, અને પછી જો બપોરની કથા અમારી થવાની હોય તો આ ગુરુજી તમે આમ મોઢામાં અમને પીરસતા હોય જેવું મીઠું તમને લાગે ને દૂરથી, કે હા ગુરુજી બરાબર હેત આપે છે. પણ માં તો એવી જ જોઈએ, કંઈ બે એકલું મોઢામાં જમાડે માં ના કહેવાય. મુક્તાનંદ સ્વામી છે ને જમાડતા ખરા, અને સાધુના કેળે દોરાઈ બાંધી રાખતા. હવે મારા જેવાને અમેરિકા મૂક્યો હોય અને પછી બરાબર હેવી ક્રીમ જમીને એવી જ થતો જાય તો દોરો ભાઈ ફીટ પડે, હવે જોતો રહે છે કેવું પડે. પછી કે ભાઈ આ તો હા માં ના કહેવાય, હા ખવડાવે એ માં, એવી માં ના હોય, છોકરા મરી જાય એવું ખવડાવી દે એ માં નથી. પછી ગુરુજી કહે, એકાદશી કહે કે એકાદશી આપણે જુવાન છીએ, આ તે કહે, ક્યારેક કોઈની ભૂલ થઈ ગઈ હોય તો, અથવા કોઈ બીમાર હાથ જવાની જમ્યા હોય, પણ ગુરુજી જાણી જોઈને કહે. એટલે કદાચ કેટલી વાર એવું હોય કે માંદો તો માંદો હોય જ, પણ હાજો પણ માંદો થાય, સમજ્યા ને, હાજો પણ માંદો થાય બાજુમાં પડે પડે. તમને શું થાય છે? મને માથું દુખે તો મને પેટ દુખે છે, તો પેટ દુખે તો ખાવાથી વધારે દુખે ભાઈ, સમજ્યા. એક ભગત મેં પૂછ્યું, મેં કહ્યું ભગત કેમ જમવા બેઠા તમે આજે? હું કે સમય પેટમાં દુખે છે એટલે. તો પેટમાં દુખે ભલા ઉપવાસ કરવાનો કે જમવાનો? પણ ગુરુજી એવું કહે. પણ ક્યારેક કોઈક એકાદશી એવી આવે કે ગુરુજી એ દિવસે એવું કે
કે ચાલો બધા ફરાળ કરવા. હા કેવું, હવે એને સિદ્ધાંત બનાવી દે કે આ એક એકાદશીએ કીધું એટલે દર એકાદશીએ બેસવું, અથવા તો એવું નક્કી કરે કે ઓલી વખતે આવું કીધું એટલે આમ જ કરવું. યાદ રાખો, આપણા સાધનથી આપણું કલ્યાણ નથી થતું, મરજી જાણવાથી કલ્યાણ થાય છે. મરજી. સુકાનંદ સ્વામી જાણે છે કે શાસ્ત્રની અંદર સ્નાન કર્યા વિના ને પૂજા પાઠ કર્યા વિના ક્યારેય જમાય નહીં, પણ ભગવાને કીધું છે ને, કોઈ મોટા પુરુષે તમને કીધું ને, તમે નાન આયા હો, તમારી પૂજા નથી થઈ, પણ તમે જમી લો, તમારું સ્નાન અને પૂજા બંને થઈ ગઈ. આવી હા પડી જવી જોઈએ. શાસ્ત્રોના વચનો કોઈ ઋષિ મુનિઓએ લખેલા છે, આજના ઋષિ મુનિઓએ જે આપણને કીધું એ સાચું. ઋષિ મુનિઓએ જે કીધું, પહેલાના શાસ્ત્રો લખ્યા છે તો ઋષિ મુનિઓએ જ ને, કોને લખ્યા છે? ઋષિ મુનિએ જ લખ્યા ને. તો આજે પ્રત્યક્ષ ઋષિ મુનિ હોય એમાં ફેરફાર કરે તો, આજે કોઈ ઋષિ મુનિ થયા હોય ને એને આવું લખ્યું તો 200 વર્ષ પછી એ શાસ્ત્ર જ થઈ જાય ને. તો આજે મહારાજે આપણને એવા મોટા પુરુષો એ ઋષિ મુનિ છે મહારાજના, કદાચ કોઈ ફેરફાર કરાવે તો કરે, પણ આપણને ઢીલું બધું ગમે. ઢીલું તો બધું ગમે, પણ કડક ઓછું નહીં, ગમે જ નહીં. કે આ લાવ્યા ક્યાંથી, લાવ્યા ક્યાંથી? એટલે ભગવાનની મરજીની અંદર સ્વામી સદાય વર્તવા પડાલા. એક વખત સ્વામી મહારાજ એમ સ્વામીની ઉપર બહુ રાજી થયા, કારણ કે સ્વામી આવું મરજી પ્રમાણે વર્ત્યા ને, એટલે પછી મહારાજે સ્વામીને બપોરે થાળની પ્રસાદી આપવા માટે કીધું કે સ્વામી અહીંયા આવો અને આ પ્રસાદી લો અમારા થાળની. એટલે સ્વામી પ્રસાદી લેવા જતા હતા ને, તો મૂળજી બ્રહ્મચારી છે ને મહારાજના બોડીગાર્ડ બહુ પાકા, અને મૂળજી બ્રહ્મચારી આંખ કાઢે ને તો કોઈથી ફરકાય નહીં નજીક. એટલે મહારાજ આમ, મૂળજી બ્રહ્મચારી સુકાનંદ સ્વામી હારે આમ ડોળા કાઢ્યા, એ સુકાનંદ સ્વામી આમ લેવા જતા થાળ, સ્વામી તો બી ગયા, સ્વામી દૂર ગયા. મહારાજ કે સ્વામી લો ને પ્રસાદી. મહારાજ, મારે તો લેવી, પણ તમારો બાજુવાળો આંખો કાઢે છે. એવું હોય, તમારો બાજુવાળો આંખો કાઢે છે. મહારાજ કે મૂળજી બ્રહ્મચારી, સ્વામી અમે આંખો ના કાઢશો, પ્રસાદી લેવા દો. તે મૂળજી બ્રહ્મચારી કે મહારાજ હું ક્યાં ના પાડું, લઈ જાય, મેં ક્યાં ના પાડી. અને સ્વામીને જયારે થાળની પ્રસાદી આપી ત્યારે સ્વામી એવા દયાળુ હતા, સ્વામી સ્વાર્થી નહોતા. સ્વામીએ પ્રસાદી લઈ જઈ, થોડીક પ્રસાદી સ્વામીએ લીધી અને મુક્તાનંદ સ્વામી પાસે લઈ ગયા. મુક્તાનંદ સ્વામીને સ્વામી આપી કે સ્વામી આ લો, આ થાળની પ્રસાદી મહારાજે મને આપી છે, તમને આપું છું. સ્વામીનો આવો સ્વભાવ હતો. મરજી જાની જગદીશની, સુખ મુનિ વર્તે સદા કાળ, આપ બુદ્ધિ એ વર્તતા શ્રી હરિને રાજે કરવા માટ. રાજી પ મળે શ્રી હરિતનો, તેને વહેંચે સંત સમુદાયમાં, સુખ મુનિની ઉદારતા વારે વારે સાંભરે હૃદયમાં. રાજી પાને વેચે છે સદાય, રાજી પાને વેચે છે સદાય, હોય પ્રસાદી કે ફળકાય, પ્રસાદી કે ફળકાય, પોતાને ના સમજે અધિકારી, પોતાને ના સમજે અધિકારી, આપી દે વસ્તુ બીજાને સારી, 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 આપી દે વસ્તુ બીજાને સારી. મને એક વાત યાદ આવી ગઈ, આ વાત હું કરું છું. એ પહેલાં આગળ જે આવ્યું ને, ભગવાનની મરજીને જાણે, એકવાર લોયાથી સંતો ગઢપુર ગયા હતા, ગુરુજી આરે હતા, અને ગઢપુરમાં નિષ્કુળાનંદ સ્વામીની પ્રસાદીની આંબલી છે, જ્યાં સ્વામીએ ભક્તચિંતામણી આદિ ગ્રંથો લખ્યા, એ પ્રસાદીની આંબલી છે, ખાટી આંબલી. એની થોડી કૂપણો ત્યાં બધી ગુરુજીએ તોડાવી, નીચે પડી હતી એ લેવડાવી. એકાદશીનો દિવસ હતો અને પછી ગાડીમાં લીધી, એટલે ગુરુજીએ પોતાના ખોળામાં રાખી, ઠાકોરજીને ધરાવી, અને પછી ગુરુજીએ કીધું કે
આ જે જમે એને નકોડી એકાદશીનું ફળ છે. હવે ગાડીમાં બેઠેલા પાછળ સંતોમાં એક જ સંત એવા હતા કે જેને નકોડી હતી, તે દી નિર્જળા હતી, જળ પણ નહીં પીવાનું. બીજા બધાએ ફરાડ લીધેલું હતું. હવે એમ કીધું કે આ જે જમે ને નકોડી એકાદશીનું ફળ, તો ઓલા જેને ફરાડ કર્યું છે એની માટે તો બહુ સારું કે જમી લીધું, અને ફળ શાનું? તમારે મિષ્ટાનનો નિયમ હોય ને, તમને સંતો આજ્ઞા કરે કે તમે આજ મિષ્ટાન જમજો, તો મિષ્ટાન જમવાનું, અને તોય મિષ્ટાનનો નિયમ કહેવાય, તોય કહેવાય. વાત બહુ સાચી છે, કારણ કે મિષ્ટાનનો નિયમ કલ્યાણ ના આપી શકે. યાદ રાખો, શાસ્ત્રમાં કીધેલું એક પણ સાધન એવું નથી કે જે સાધનમાં આપણું આત્યંતિક કલ્યાણ કરવાની તાકાત છે. કોઈ વ્યક્તિ આખી જિંદગી ધારણા પારણા કરે ને, કોઈ આખી જિંદગી ચાંદ્રાયણ કરે ને, કોઈ આખી જિંદગી ફક્ત એક કેળું દૂધ ખાઈને રહે ને, તો કલ્યાણ ના થઈ જાય. એ કલ્યાણનું સાધન નથી, ભગવાનને રાજી કરવાનું સાધન છે, મોટા પુરુષોને રાજી કરવાનું સાધન છે. આત્યંતિક કલ્યાણ તો ભગવાન અને મોટા પુરુષો થકી જ થાય, સાધનથી કોઈ દી ના થાય. જો સાધનથી થતું હોત તો સૌભ્રી આદિકના સાધન કેવા ગુણાતીતાનંદ સ્વામી કે, આપણા સાધનો તો છે જ હું, એ તો 8000 વર્ષ યમુનાના ધરામ ઉભા રહી ગયા તોય હલવાઈ ગયા. એકલ શૃંગીના સાધન કેવા, તોય એ ફસાઈ ગયા. સાધનથી કલ્યાણ નથી થતું, સાધન રાજીપા માટે. બસ રાજીપો છે, રાજીપો થાય ને. આજે ઘનશ્યામ મહારાજ આવવાના છે, અને ઘનશ્યામ મહારાજની વાટ જોઈને આ સભામાં કેટલા ભક્તો બેઠા છે, ઓનલાઈન કેટલા ભક્તો બેઠા છે, જેને મિષ્ટાનના નિયમો લીધા, કોઈ ફરસાનના નિયમો લીધા, કોઈ ભાત નહીં ખાવાના નિયમ લીધા, કોઈ મીઠું નહીં ખાવાના નિયમ લીધા, કોઈ મરચું નહીં ખાવાના નિયમ લીધા, કોઈ ધારણાપાનના નિયમ લીધા. ભગવાન રાજી તો થાય જ ને, કોને ગમે એવું? શા માટે કરવાનું આ બધું? ભગવાનના રાજીપા માટે. પણ એ સાધન કલ્યાણ નથી આપતું. આ વસ્તુને બહુ ધ્યાનમાં રાખવી. તમે 50 માળા કરો, એ 50 માળા કલ્યાણ ના આપે, પણ 50 માળા દ્વારા મહારાજ રાજી થાય એ કલ્યાણ આપે. 50 માળા દ્વારા મોટા સાધુ રાજી થાય એ કલ્યાણ આપે. 50 માળાથી કલ્યાણ થતું હશે? જો થતું હોય તો ઘણાના થઈ જાય. અરે 50 માળા નહીં, 1000 માળા કરવા વાળા હોય, અને આવી વચનાઓની પ્રતો વાંચવા વાળા હતા, એ સત્સંગમાંથી જતા રહ્યા, તો કોઈ એનું કલ્યાણ સુધારવા માટે કોઈ રોક્યા નહીં. બોલો, આખી જિંદગી સ્વામી કે એકે મંદિરની એક ઈટ ના લીધી હોય, એ સત્સંગમાં રહે, અને એકે આખું મંદિર જાતે ઊભું કર્યું હોય, જતો રહે સત્સંગમાંથી. આખું મંદિર એકલાએ ઊભું કર્યું હોય એવો વ્યક્તિ સત્સંગ છોડીને જતો રહે, એકે એક ઈંટ પણ ના લીધી હોય એ સત્સંગમાં રહે. કારણ કે કેમ રે, ઓલાએ મંદિર ઊભું કર્યું ને આખું, એટલે એને અહમ હોય, આ મેં કર્યું છે, મેં રૂપિયા ખર્ચ્યા છે, આવું અહમ હોય, એ જતો રહે. અને એક એક ઈંટ પણ ના લીધી હોય, એક ઈંટ પણ ના લીધી હોય, પણ ભગવાનને મોટાનો રાજીપો લઈ લીધો હોય, તો સત્સંગમાં ટક્યો રહે. કોઈ આખી જિંદગી ધારના પારણા કર્યા હોય, 20 વર્ષથી ધારના પારણા કરતો હોય, પણ જ્યારે એવો સત્સંગમાંથી પડવાનો થાય, તો 20 વર્ષના ધારણા પારણા મૂર્તિમાન આવીને ના કે, અરે તું કેવો મુમુક્ષુ ભાઈ, જવાય રે આ કલ્યાણકારી સત્સંગ, એમ ના કે. પણ કોઈક સાધુમાં એ હોય ને, તો એ કાંડું જાલીને કે, અલે ભલા માણસ, આટલી નાની વાતમાં કઈ આવું લેવાય, છોડ, હારું હાલો, માળા કરતો થઈ જાય પાછો. એટલે સાધુ જેવું કઈ નથી. ગુરુજીએ આપ્યું ને એટલે બધાએ લઈ લીધું. ઓલા ભક્ત તા એને પણ લીધું. લીધા પછી એને મૂંઝવણ નામ થોડી થોડી થતી હશે મનમાં, કે હવે મારે શું કરવું, એ શું કરે કો મને, એને નકોડી છે જ, તો એને ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ? કેટલા કહો છો ખાવી જોઈએ? બરાબર, હવે બરાબર છે, તમે કીધું આટલા ખાવી જોઈએ. કેટલા કોને કોને કરો તો આંગળી છીએ, આ તો તમારી જ સમજણની પરીક્ષા છે. તો કેમ ખાવી જોઈએ અલ્પેશ ભગત, બ્રિજેશ ભગત? હે, વાહ, તાળી પાડો, વેરી ગુડ. નકોરડી તો એને કરી જ છે,
પણ ઓલું એને લીધું તો એના જીવનમાં 100 એકાદશી આવતી હશે, મૃત્યુ સુધીમાં 500 એકાદશી આવવાની હશે, તો એ વ્યક્તિ માટે 501 એકાદશી થઈ. કારણ કે ઓલી તો નકોડી એકાદશી જુદી જુદી. આ મોટા પુરુષના વચનનું મહાત્મ્ય છે. જ્યાં પ્રતીતિ હોય, હું એવું નથી કહેતો કે ગુરુજીના જ વચન, આમાં કોઈ ઓનલાઈન સાંભળવાળો એને કોઈ બીજે પ્રતીતિ હોય જ્યાં હોય ત્યાં, એનો મારો દાવો નથી કે આમાં જ, પણ હું એ કહેવા માંગુ છું કે મોટા પુરુષો જે સમયે જે કે શાસ્ત્ર થાય, જે કે શાસ્ત્ર થાય, અને જે મોટા પુરુષમાં આપણે પ્રતીતિ કરીએ ત્યાં બરાબર નક્કી કરીને 100 વખત લાખ વખત ચેક કરીને પછી જ કરવી, એ વિના કરવી નહીં, અને કરી આંધળું થઈ જવું, બ્લાઇન્ડ થઈ જવું, પછી પછી એનું વચન એ જ જીવન, એવું કરી દેવું. એટલા મને વાત યાદ આવી. સુકાનંદ સ્વામીની ઉપર મહારાજ બહુ રાજી થયા, અને જ્યારે પ્રસાદી આપી ત્યારે સ્વામી કેવા હતા, રાજીપાને વેચે સદાય, રાજીપો મળ્યો એને વેચે, સ્વાર્થી નહોતા. પોતાને કાંઈ પ્રસાદી મળી હોય તો એવું ના સમજે કે હું એકલો અધિકારી છું, બધાને વેચીને આપે. એ તો જોકે ભાવના બધા ભક્તોમાં હોય જ છે, અને વેચવી જ જોઈએ. અમે ઘણી વખત ઘણા ભક્તોને પ્રસાદ આપીએ ને તો કે સ્વામી ઘેર જઈને જમીશ, મને થયા ઘેર જઈને કેમ, પણ એમ કે બધાને આપીશ, એટલે એ તો હોય જ છે, ભાવના હોવી જ જોઈએ. સુકાનંદ સ્વામીમાં એવી ભાવના હતી. એક વખત મહારાજે સ્વામીને કીધું કે સ્વામી કંઈ જોઈતું હોય તો માગો, ત્યારે સ્વામીએ કીધું મહારાજ મને પૂજા આપો. સ્વામી પાસે પૂજા તો હતી, પણ મહારાજ મને તમારી કંઈક પ્રસાદીની પૂજા આપો, પૂજામાં રખાવી વસ્તુ આપો. અને ત્યારે મહારાજે રાજી થઈને સ્વામીને ભૂમાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રી આપી, બહુ સારા અક્ષરમાં લખેલી શિક્ષાપત્રી આપી. અને એ શિક્ષાપત્રી મહારાજ આમ છાતી અડાડી માથે અડાડીને સ્વામીને કીધું આ રોજ પૂજામાં રાખજો. અને પછીથી મહારાજે દાદા ખાચરને કીધું કે એક નવું લુગડું લાવો. નવું લુગડું મગાવ્યું, નવા લુગડામાં મહારાજે 8 જોડ ચરનારવિંદ પાડી દીધા. મહારાજ જ્યારે રાજી થતા ને ત્યારે ચરનારવિંદ પાડી આપતા, એ ચરનારવિંદ 8 જોડ પાડ્યા અને સ્વામીને મહારાજે આપ્યા. સ્વામી એમાંથી 4 જોડ ચરનારવિંદ સ્વામીએ ત્યાં ત્યાં જ કોઈ સંતો ભક્તો હતા ને એને આપ્યા, લો મહારાજને પૂજા કરજો, લો મહારાજના ચરનારવિંદ પૂજા કરજો. દાદા ગુરુજી હતા ને, ગુરુજીના ગુરુજી, એનો સ્વભાવ એવો બહુ હતો. ગુરુજી કે મારી નજરની સામે કેટલી બધી પ્રસાદીની વસ્તુઓ, કોઈ જો જોઈ ગયો ગ્રહસ્થ હરિભગત અને કે આ જોયે છે સ્વામી, લે લઈ જાજા પૂજા કરજે, લે લઈ જાજા પૂજા કરજે. ચાખડીઓ પ્રસાદીની આપી દીધી, કેટલા વસ્ત્રો આપી દીધા. ઘણી વખત ઘણા ભક્તોને બહુ આગ્રહ હોય કે મને પ્રસાદીની વસ્તુ મળે, પ્રસાદીની વસ્તુ મળે, પણ હું તમને બહુ સાચી વાત કહું ને કે પ્રસાદીની વસ્તુ તમારી પાસે પરંપરામાં આવી હોય તો બહુ સારી વાત છે, પણ પ્રસાદીના વસ્તુના આગ્રહ કરતા તમે તમારા આત્માને પ્રસાદીનો કરદો, તમે તમારા ઇન્દ્રિયો અંતકરણને પ્રસાદીના કરદો. પ્રસાદીની વસ્તુ તો બહુ સારી જ છે, પણ મેં એવા જોયા છે કે જેને પ્રસાદીના વસ્તુના ઢગલા પડ્યા હોય જેના ઘરમાં, પણ સત્સંગ, જય સ્વામિનારાયણ, સત્સંગથી ઘણો દૂર હોય. હવે વચનાવત વાંચતો ના હોય, શ્રીજી મહારાજનું મહાત્મ્ય કાંઈ ખબર હોય નહીં, સર્વોપરી જે સર્વ અવતાર ના અવતાર એ એને ખબર ના હોય, ઇન્દ્રિયો અંતકરણને વશ કરવાને એ ખબર ના હોય, અને પ્રસાદીની ઢગલો વસ્તુ પડી હોય કલ્યાણ થાય, આત્યંતિક કલ્યાણ પ્રસાદીની વસ્તુ ના આપે. પ્રસાદીની વસ્તુ તો એટલું છે આપણને બળ આપે સત્સંગનું, એના દર્શન, પણ એનો મહિમા સમજે, એનો મહિમા સમજે, મહારાજનો મહિમા સમજે, ત્યારે પ્રસાદીની વસ્તુ છે એનો એનો કેપ ચડે. નહીં તો એક ખાલી કેપ રેક મારે બાપ દાદા વખતનું આલ્યું આવે છે, આટલી વસ્તુઓ છે મારી પાસે, પોટલું ખોલે બસ આટલું જ રહે, પ્રસાદીની વસ્તુથી કાંઈ નથી થતું, દર્શન થાય. બહુ બહુ મોંઘી વસ્તુ છે પ્રસાદીના ચરનારવિંદ મહારાજના મળે, કોઈ નક્કેશ મળે, બહુ મોંઘું છે, કરોડો રૂપિયા ખર્ચતાય ના મળે, પણ એની ઉપર જ વજન હોય અને સત્સંગને કથા વાર્તા પર વજન જ ના હોય એ ખોટું, એ ખોટું. ઘણા ભક્તો એવા હોય છે. એક ભગતનો હમણાં વચ્ચે ફોન આવ્યો હતો 2 વર્ષ પહેલાં, એને એક મોટા મંદિરમાંથી ત્યાંના જે કોઈ એના પૂજારી હશે એને પૈસા આપીને ચરનારવિંદ લીધા 1,50,000 રૂપિયાના. પછી અહીં કથા થતી હતી અને કથામાં ખબર નહીં અચાનક આવું કંઈક કથામાં પોઈન્ટ નીકળ્યો, મેં કથા કરી, એનો ફોન આવ્યો મને કે સ્વામી મેં તો 1,50,000 ખર્ચીને ચરનારવિંદ હું તો લાવ્યો છું, હવે એને ચરનારવિંદ આપ્યા છે એને મંદિરમાંથી ચોરી કરીને જ આપ્યા છે, અને મેં એને 1,50,000 આપ્યા, મને પાપ લાગે કે ના લાગે? મેં કીધું સંપૂર્ણ લાગે, થોડું નહીં સંપૂર્ણ લાગે. એ ચરનારવિંદ તમારા કલ્યાણ અર્થે નથી આવ્યા, તમારું કલ્યાણ બગાડવા માટે ઘરમાં આવ્યા છે.
એને ચોરી કરી, તમને તો ખબર છે કે એને ચોરી કરી, અને એને ચોરી કરીને તમને આપીને તમે રૂપિયા આપ્યા, અને એને ચોરીના રૂપિયા આપ્યા, અને એની અંદરથી તમે ચરણારવિંદ લાવ્યા. ચરણારવિંદ મેં કીધું તમારું કલ્યાણ નહીં કરે, મને કે હવે અહીં અમેરિકા સુધી આવી ગયા, હવે શું કરવું? મેં કીધું હવે કાંઈ ના કરવું, એ જે મંદિરમાંથી તમે લાવ્યા છો ત્યાં આગળ ઇન્ડિયા પાછા મોકલાવી દો, એ મંદિરની અંદર એક અજાણ્યા વ્યક્તિને મોકલો તમારા પરિવારના, અને એને મોકલી અને ત્યાં આગળ જે કોઈ મંદિરના મુખ્ય કાર્યકર્તા હોય એને આપો કે અમારે ભેટ આપવા છે, તો આને મંદિરમાં મૂકી દો. કારણ કે કોઈનો દ્રોહ ના કરવો, મહારાજે કીધું કોઈની ગુપ્ત વાતને પ્રકાશિત ના કરવી. એટલે મેં કીધું એનો દ્રોહ પણ ના કરવો, એની રોજી રોટી હોય, એ પૂજારી હોય, એનું કુટુંબ પરિવાર ચાલતો હોય, એનું કરેલું એ ભોગવે, તમારા 1.5 લાખ એની સેવામાં ગયા, પણ આપી દો. એને મોકલાઈ દીધા, આપી દીધા, પૂછ્યું તું એમ આપી દીધા. એટલે પ્રસાદીની વસ્તુનો બહુ મોહ ના રાખવો. ઘણાને બહુ મોહ હોય ને તો ઘણી વખત ખોટી હોત વસ્તુ આવી જાય. હા, પોતાના નખ આપી દે, હવે આ રોજ પૂજા કરે પ્રસાદીના નખ. હવે કોના નખ પૂજાઈ જાય? આ પ્રસાદીની વસ્તુની ઓળખ. આપણે હીરા ભગતજી હતા વડતાલમાં, ગુરુજીને ઘણી વખત, ગુરુજી આપણે લોયાના અંદર, આપણું આખું લોયાના અંદર ગુરુજી જે મંદિર કરે એમાં આખું મ્યુઝિયમ બનાવવાના છે સરસ લોયા, કે પ્રસાદીની વસ્તુઓનું. એટલે ગુરુજી પ્રસાદીની વસ્તુઓ બધેથી લેતા હોય છે એ મ્યુઝિયમમાં મૂકવા. તો ગુરુજી કોઈ પ્રસાદીની વસ્તુ હોય ને ગુરુજીને શંકા જાય ને, એટલે ગુરુજી હીરા ભગતજી પાસે જાય, અને હીરા ભગતજીને એવી નજર હતી ને આમ જોવે ને કહી દે ખોટું છે આ, એવું હતું. એટલે ઓળખતા આવડવું જોઈએ, નહીં તો કંઈક બીજી જ પૂજા થઈ જાય. કેસ કે મારી પાસે મહારાજના કેસ છે, એટલે પણ ક્યાંથી ઢગલા બંધ કેસ આવી ગયા, આવ્યા ક્યાંથી? એટલે પરંપરાનું હોય. આજે ગુરુજી પાસે જે જે વસ્તુઓ છે ને આખી પરંપરાની, ઠીક મુક્તાનંદ સ્વામી વખતથી જે ચાલી આવે એવી, એમ જે સંતોની પરંપરામાં હોય, કોઈ ભક્તોની 5 પેઢીથી પરંપરામાં વસ્તુ ચાલી આવી હોય એ બરાબર છે, નહીં તો ડુપ્લિકેટ આ તો બહુ નીકળી ગયું છે. અને આને ખાલી પ્રસાદીનો મહિમા હોય, જ્ઞાનથી સત્સંગ થયો ના હોય એટલે આમને આમ લૂંટાય. એટલે એની અંદર કાંઈ પ્રસાદીના આપણે થઈ જવું, સંપૂર્ણ પ્રસાદીના થઈ જવું. આપણે જો સ્વામિનારાયણ આપણા રોમે રોમમાં બેસી ગયા, આપણે જેવા થઈ ગયા કે પુરુષોત્તમનો નિવાસ આપણામાં અખંડ થઈ ગયો, તો તમે પોતે પ્રસાદીના થઈ ગયા. તમે કોઈને ટચ કરશો ને તો એ સ્વામિનારાયણનો થઈ જશે, એમાં સ્વામિનારાયણનો રંગ લાગશે, એવા થાવ, અને એ થવાશે વચનામૃતથી. પોતાની જાતને પ્રસાદીની કરવી, એના જેવું કોઈ મોટું સાધન નથી. એટલે મને કોઈ પ્રસાદીની વસ્તુની આશા રાખે ને હું કહું તું ભાઈ પ્રસાદીનો આખો થઈ જા, સ્વામિનારાયણનો આખો થઈ જા. આમને ગુરુજીએ સંતો અમે સાધુ થયા ને એટલે પછી થોડા વર્ષો જાય ને પછી આપે, હા સીધું ના આપે પાછા ગુરુજી, ભાઈ પૂજા પ્રસાદીની આપે, એમાં કેસ આપે ને નખ કેસ ને બધું આપે, અસ્થિ મહારાજના પ્રસાદીના પરંપરાના એક નાનો ટુકડો મૂકી આપે, કેસ બધું પ્રસાદીને રોજ સાધુ પૂજા કરે, દર્શન થાય, આ રાજી ખુશીથી આપે, એ આપે. પણ મહત્વનું એ નથી, મહત્વનું તો એ છે મારીને તમારી જાત પ્રસાદીની થઈ જાય, આખી આપણો આત્મા આખો પુરુષોત્તમમય થઈ જાય, મોટા પુરુષના રાજીપાથી યુક્ત થઈ જાય, એ બહુ અગત્યનું છે. એટલે લોયાધામ પરિવારના ભક્તો આવી ભૂખ લગાડજો, આ આપણે આખા પુરુષોત્તમનું થવું છે. મહારાજ પાસે ચરણારવિંદ સ્વામીએ 4 ચરણારવિંદ હતા વેચી દીધા, બધા ભક્તોને વેચી દીધા અને સંતોને વેચી દીધા, અને 4 ચરણારવિંદ પોતા પાસે રાખ્યા, અને સ્વામી બહુ રાજી થયા. આવો સ્વામીનો સ્વભાવ હતો, બધું વેચી દેતા. આગળ બહુ સરસ એક કથા છે, ગુજરાતના હરિભક્તો મહારાજ પાસે આવ્યા છે, મહારાજ પાસે આવ્યા છે અને કંઈક દ્રઢ ઠરાવ કરીને આવ્યા છે. એનો ઠરાવ, ગુજરાતના હરિભક્તોનો કોઈ એવો દ્રઢ ઠરાવ છે, આ જીવના છે ને ઠરાવ હોય. અમને તો આશ્ચર્ય લાગે, ઘણાને શાસ્ત્રનું જ્ઞાન ના હોય અને પછી શું કે ખબર છે, સ્વામી મારો તો આવો ઠરાવ છે, મારો તો આવો સિદ્ધાંત છે, તેવા દાંત આવે એની સામે તો ના હશે, પણ ખૂનામાં જઈને એટલા હસવું આવે, એટલું હસવું આવે કે ના પૂછવા, એમ થાય કે આને શાસ્ત્રનું પૂરું જ્ઞાન નથી ને આને સિદ્ધાંત ક્યાંથી બનાવી દીધો? શ્રીજી મહારાજનો સિદ્ધાંત એ આપણો સિદ્ધાંત, આપણો આનો સિદ્ધાંત? હું એમ કહું મારો સિદ્ધાંત આવો છે, હોય આપણે મહારાજને મોટાનો જે સિદ્ધાંત હોય એ આપણો સિદ્ધાંત હોય, આપણો હોતો હશે જુદો. પણ આવા હોત અનહમજુ સત્સંગમાં હોય કે જેને વચનાવૃતના 262માંનું એકય જ્ઞાન ના હોય, કારણ કે મારો તો આવો સિદ્ધાંત છે. આપણને લાગે કે આ હું આ ક્રાંતિકારી પુરુષો છે બધા, સિદ્ધાંતો મહારાજને મોટાના રાખવા, ઠરાવો મહારાજને મોટાના રાખવા. આપણા ઠરાવ હોય, કયા ઠરાવ હોય આપણા,
કે મારે મૃત્યુ સુધી મહારાજ અને મોટાના થઈને રહેવું, આવા આપણા ઠરાવ હોય? આ દેહ પડે પણ મહારાજ અને મોટાના ખોળાથી દૂર ના જવું, એવો આપણો ઠરાવ હોય? આ સત્સંગની અંદર મને કચડી નાખવામાં આવે, આ સત્સંગમાં મને સૂડીએ સુવાડવામાં આવે, પણ હું મહારાજને મોટાથી ક્યારેય દૂર ના થઉં. મારું અપમાન કરી નાખવામાં આવે, પણ હું મહારાજને આ સાધુને છોડીને ના જઉં, આવા ઠરાવ હોય? પણ કંઈ આપણા સેપરેટ ઠરાવ હોય કે મારે તો આમ જ, એવો ઠરાવ હોય? એ તો પોતાનો ભાર લઈને ફરે છે, એનું કલ્યાણ ના થાય. પણ જે પોતાના તમામ ઠરાવો ભગવાન અને મોટાને હોપે અને કે તમારો ઠરાવ એ જ મારો ઠરાવ, બસ જગ જીતી ગયો. એ આ ગુજરાતના હરિભક્તો આવ્યા છે, કંઈક ઠરાવ કરીને આવ્યા છે. પોતાના મનની બાંધેલી અહમની ગ્રંથિઓ, આવી એક ગ્રંથિ કઈ છે, એ ગ્રંથિનું શું રિએક્શન છે? એ ગ્રંથિને મહારાજ છોડાવવા મથે છે તો મહારાજ ડાયરેક્ટ છોડાવે છે કે કોઈ સંત દ્વારા છોડાવે છે? અને મહારાજ અને સંત બેય ભેગા થઈને છોડાવવા મથે છે તો એ ગુજરાતના હરિભક્તોએ ગ્રંથિ છોડી કે ના છોડી, ઠરાવ છોડ્યા કે ના છોડ્યા? અને છોડ્યા તો શું પરિણામ આવ્યું, ના છોડ્યા તો શું પરિણામ આવ્યું? એ આવતા શનિવારે અખંડ ધૂન છે, તે દિવસે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી આપણે મહામંત્રની ધૂન કરવાની છે. એટલે વાલા ભક્તો, એ દિવસે આપણે આ સુકાનંદ સ્વામીનું આખ્યાન, આ ગુજરાતના હરિભક્તો પહોંચી ગયા છે પણ બહુ ઠરાવ બહુ મજબૂત છે એ લોકોનો. અને એ લોકોનો ઠરાવ શું છે, કેવો છે, કેવી સમજણ છે એમની, અને એ હરિભક્તો આપણને કંઈક સમજણ પણ આપશે જ, કારણ કે આપણામાં ઘણા બધા અલગ અલગ પ્રાંતના બેઠા છે, એટલે દરેકને કાંઈ ને કાંઈ સમજણ એ ભક્તોના જીવન દ્વારા. એ લોકોએ જો કંઈક ખોટું કર્યું હશે તોય સમજાશે, સાચું કર્યું હશે તો પ્રેરણા મળશે, મહારાજ એની પર રાજી થાય છે, કુરાજી થાય છે, કેવો ઠરાવ કરીને આવ્યા છે. એને આવતા શનિવાર ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરે ના, મોટા ના આપેલા ગુણ તે છે, તેનાથી આપનું શોભે છે. અહમ ન ધરવું અંગે માટે, એ અતિ દીન તઈ રે ભૂસંગે, અતિ એ દીન તામા દયાળુ છે રાજી, કરતા રે વો હમેશ હાજી હાજી, જી માટે જીવન સત્સંગ કરવો માટે, ઓ મોટપ માટે ન કરવો બખેડો, મોટપને મેલી કામની મોટપ જાલી લે, કામની મોટપ જાલી લેવી, કામની મોટપ જાલી લેવી, કામની મોટપ જાલી લેવી, કામની મોટપ જાલી લે, કામની મોટપ જાલી લેવી. મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાનની.